વર્ષો પહેલાં એક મસ્ત મજાનું લખાણ મેં છાપાની એક પૂર્તિમાં વાંચેલું. કોણે લખેલું મને નામ નથી યાદ, પણ એટલું મસ્ત મજાનું હતું ને કે મેં મારી ડાયરીમાં લખી નાખ્યું. આજે વર્ષો પછી એ ડાયરી મેં ખોલી અને એ લખાણ વાંચ્યું તો મેં કીધું ચલો તમને સંભળાવી દઉં. તો 7મા ધોરણમાં ભણતા બાળકે ભગવાનનું સરનામું લખ્યું છે કે પ્રતિશ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા શંખચક્રવાળા સ્વર્ગલોક અને નર્કલોકની સામે વાદળાઓની વચ્ચે ને મુકામ આકાશ. પ્રિય મિત્ર ભગવાન, જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડેક જ દૂર સરકારી શાળાના 7મા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણામાં મજૂરી કરવા જાય છે ને મારી મા રોજ બીજાના ઘરકામ કરે છે. હું શું કામ ભણું છું એની તો મારા મા બાપને ખબર નથી. હા, પહેલાં શિષ્યવૃત્તિના પૈસા અને મફત નિશાળમાં જમવાનું મળે છે ને, એટલે મારા મા બાપ મને રોજ 5 કલાક નિશાળે ધકેલી દે છે. ભગવાન 2-4 સવાલો પૂછવા છે, એટલા માટે જ તને પત્ર લખ્યો છે. અને મારા સાહેબે મને કીધું છે કે તું સાચી વાત જરૂરથી સાંભળે છે. તો ચલ અમુક પ્રશ્ન તને પૂછું. પ્રશ્ન 1, હું રોજ સાંજે નિયમિત તારા મંદિરે આવું છું અને રોજ નિયમિત સવારે નિશાળે પણ જઉં છું, પણ હે ભગવાન, તારી મૂર્તિની ઉપર તો આરસ વહાણનું એસીનું મંદિર છે ને મારી નિશાળની ઉપર છાપરું એ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે, આવું કેમ? પ્રશ્ન 2, તને રોજ 32 જાતના ભગવાન પીરસાય છે અને તું તો ખાતોય નથી, પણ હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના 1 મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જઉં છું, આવું કેમ? પ્રશ્ન 3, મારી નાની બહેનના ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડું એ મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા તો જો. સાચું કહું ભગવાન, હું રોજ તને નહીં તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું. પ્રશ્ન 4, તારા કોઈ ધાર્મિક પ્રસંગે લાખો માણસો તારા મંદિરમાં સમાતાય નથી અને 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ જ્યારે હું 2 મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજૂ કરું ને, ત્યારે મારી સામે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો જ હોય છે. ભગવાન, તારા મંદિરે જે સમાતા પણ નથી એ મારા મંદિરે કેમ દેખાતા પણ નથી? પ્રશ્ન 5 અને છેલ્લો, તને ખોટું લાગે ને તો ભલે લાગે, મારા ગામમાં છે ને 5 સ્ટાર જેવું મંદિર છે અને મંદિર જેવી એક પ્રાથમિક શાળા છે. ભગવાન, મેં સાંભળ્યું છે તું તો અમારી બનાવેલી મૂર્તિ છે તોય આટલી જલજલાટ છે, તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ તોય અમારા ચહેરા ઉપર સ્માઇલ કેમ નથી? શક્ય હોય ને તો આ 5ના જવાબ આપજે, મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગશે, મારે ખૂબ આગળ ભણવું છે, મારે ડૉક્ટર થવું છે, મારા મા બાપ પાસે નિશાળની ફી નથી અને ટ્યુશનના પૈસાય નથી. એક વાત કહું, તું જો તારી 1 દિવસની દાનપેટી પણ મને આપી દે ને તો હું આખી લાઈફ ભણી શકું. વિચારી લેજે, હું પણ જાણું છું કે તારે ઘણાને પૂછવું પડે એમ છે, પરંતુ 7માની વાર્ષિક પરીક્ષા પહેલાં જો તું મને ધ્યાનમાં નહીં લે ને અને પૈસા નહીં મોકલે ને, તો મારા બાપુ મને સામે ચાવડાની કીટલી ઉપર રોજના 5 રૂપિયાના ભવ્ય પગારે નોકરીએ રાખી દેશે. પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પીવડાઈશ, પણ તારી સાથે કિટ્ટા કરી નાખીશ. જલ્દી કરજે યાર, સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ.